ફ્લાઇટ સુરત થી પહેલી વખત શરૂ કરવામાં આવી રહી છે સ્પાઇજેટ અને ઇન્ડિગો સાથે સીધી હરીફાઈ માટે ગો એર દ્વારા સુરત થી જયપુર ચંદીગઢ દિલ્હી બેંગ્લોર અને વારાણસીની નિયમિત ફ્લાઇટ અને ગોવાની સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવાની યોજના છે આ ફ્લાઇટોના ના ટાઈમિંગ સ્લોટ માટે એઆઈએ ને પ્રસ્તાવ પણ મોકલાયો છે અને એઆઈએ આ પ્રસ્તાવને સુરત એરપોર્ટને મોકલ્યો છે સમર શિડ્યુઅલ ઓગણત્રીસ માર્ચથી પંદર એપ્રિલ વચ્ચે આ નવી ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે ગો એરના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સુરતમાં કાર્ગો ટર્મિનલ શરૂ થઈ ગયું છે અહીં કાર્ગોની આવન જવનમાં સારી ઉપલબ્ધિ મળી શકે છે અમે આ હલ જે રૂટ માટે યોજના બનાવી છે તેમાં જયપુર વારાણસી ચંદીગઢ દિલ્હી બેંગ્લોર અને ગોવા સામેલ છે ટૂંક સમયમાં આ ફ્લાઇટના શિડ્યુલની જાહેરાત કરાશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં ગો એર દ્વારા સુરતથી કુલ સાત રૂટ પર સ્લોટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જોકે આંતરિક કારણોને કારણે આ ફ્લાઇટના પ્રસ્તાવ ગો એર દ્વારા પાછો ખેંચી લેવાયો છે સુરત એરપોર્ટથી સ્પાયજેટ ઇન્ડિગો દ્વારા ગોવા દિલ્હી અને જયપુર રૂટ પર થી જ ફ્લાઇટ ચાલી રહી છે કુલ ત્રણ મોટી એરલાઇન્સ ઓપરેટ શરૂ થશે જ્યારે ઇન્ડિગો દ્વારા ની ફ્લાઇટ સુરતથી આવન જવન કરી રહી છે ગો એરના આવ્યા બાદ આ રૂટ પર બે મોટી એરલાઇન્સ કાર્યરત થશે આ ઉપરાંત સુરતથી ચંડીગઢ અને વારાણસી માટે ફ્લેટ ન હતી જે ગો એરના આવ્યા બાદ પહેલીવાર સુરતથી આ રૂટ પર ફ્લાઇટ કાર્યરત થશે કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત